વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય નંબર 7 વનમાં ચાંદલિયો ઊંઘ્યો તેના વિશે ભણીશું. આ જે કાવ્ય છે એના કોઈ સર્જક નથી. કેમ? તો કે એ કયો પ્રકાર છે? સંકલિત. સંકલિત એટલે કે લોકગીત, જેને આપણે કહી શકીએ છીએ. લોકગીત એટલે શું? લોક પ્રશ્ન સૌથી પહેલા મનમાં થાય તો કે લોકગીત એટલે લોકોથી, લોકો દ્વારા, લોકોના સમૂહ વડે જેની રચના થાય છે તેને આપણે લોકગીત કહી શકીએ છીએ. કેવું છે કાવ્ય? આપણે સાહિત્યમાં આપેલું છે વનમાં ચાંદલિયો ઊંઘ્યો, એનો સાહિત્ય પ્રકાર છે સંકલિત. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો. એમ કહેવા કરતા એમ કહી શકાય કે લોકસમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. અહીંયા શું કહે છે કે લોકગીત હોય છે એના કોઈ સર્જક નથી હોતા. આપણે એવું કહીએ એના કરતાં એમ કહી શકાય કે જે લોકસમૂહ છે એ જ લોકગીતનો રચયિતા છે. લોકગીત એટલે કે તમે પણ 4-5 જણ ભેગા થઈને કોઈ સરસ મજાનું ગીત ગાતા હો અને એને સાહિત્યમાં સરસ અક્ષરે લખો તો એ પણ લોકગીત બની શકે છે. એવી જ રીતે અહીંયા લોકસમૂહ દ્વારા જે ગીતની રચના થાય છે તેને લોકગીત કહેવામાં આવે છે. અંડરલાઈન એવું પૂછે કે લોકગીત કોને કહેવામાં આવે છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ કે વેદના તથા વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. અંડરલાઈન અહીંયા સર્જક શું? સર્જક તો કોઈ છે જ નહીં, પણ અહીંયા શું કહેવા માંગે છે તો કે જે લોકગીત છે એ કોઈ એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત જે હોય છે એમાં કોઈ એક પ્રસંગ, કોઈ એક ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદના કે વ્યથા, કોઈની કોઈનો આનંદ હોય, કોઈના જીવનની ખુશી હોય, કોઈનો દુઃખ હોય, કોઈની વેદના હોય, એના વિશેની વાત લોકગીતમાં સરસ રીતે રજૂ થતી હોય છે જે લોકસમૂહ દ્વારા થતું હોય છે. આ જે લોકગીત છે એ લોકગીત પણ એક એવા જ પ્રકારનું લોકગીત છે જેમાં જેને આપણે સંવાદગીત પણ કહી શકીએ છીએ. આમાં જે એક પ્રિયતમા છે એના પ્રિયતમના આવવાની રાહ જોતી હોય છે અને એના વિશે આ લોકગીતની રચના થયેલી છે. હવે તમે પણ ઘરે મારી સાથે ચોપડી લઈને બેસી જાઓ. પહેલી લીટી છે, વનમાં ચાંદલિયો ઊંઘ્યો રે, હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે. શું કહે છે? એક સરસ મજાનું વન છે, વનમાં ચાંદલિયો ઊંઘ્યો છે, એ ચાંદલિયો મને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. નાયિકા જે છે એ અવભાવો અહીંયા વ્યક્ત કરે છે કે વનમાં ચાંદલિયો ઊંઘ્યો રે, વન છે એમાં સરસ મજાનો ચાંદલો ઊંઘી રહ્યો છે. હું રાજ મને સૂરજ થઈ લાગ્યો રે, જે પ્રિયતમા છે અહીંયા એના પ્રિયતમ આભારા છે માટે એમના આગમનની રાહ જોઈ રહી છે. માટે એવો અનુભવ કરે છે કે મારા પ્રિયતમ અહીંયા આભારા છે. માટે શું કહે છે કે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે, જે સૂરજ છે એ સૂરજ મને થઈ લાગી રહ્યો છે કે મારા પ્રિયતમ આભારા છે. આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી, હારે મારે ભાઈબંધની જોડી. અહીંયા એમના પ્રિયતમ આવે છે તો એ નાયિકા છે એ શું કહે છે કે તમે હવે ઘરે આવી જ ગયા છો, આવ્યા છો તો ઘરે ઉતારા કરતા જાઓ. ઉતારા કેમ કરીએ ગોરી, એમનું જે પ્રિયતમ છે શું કહે છે કે હું ઘરે ઉતારા કરી શકું એમ નથી. શા માટે? હારે મારી ભાઈબંધની જોડી, મારી સાથે મારા જે મિત્રો છે, મારા જે ભાઈબંધો છે એમની જોડી છે. માટે મને અહીંયા મિત્ર પ્રત્યેની મારી જે ફરજ છે એ નિભાવવાની છે. માટે હું ઘરે ઉતારો કરી શકું એમ રહી શકું એમ નથી. આવ્યા છો ત્યારે દાતણ કરતા જાઓ, દાતણને અમે કેમ કરીએ ગો, હારે મારી ભાઈબંધની જોડી. શું કહે છે? પ્રિયતમા એના એમ પ્રિયતમા છે એમના પ્રિયતમને કહે છે કે હવે તમે આવ્યા છો તો દાતણ કરતા જાઓ. હવે તમે બધા બ્રશ કરો છો પણ દાતણ પણ આવે છે જે સરસ રીતે થતું હોય છે. અહીંયા શું કહે છે કે ઘરે આવ્યા છો તો તમે દાતણ કરતા જાઓ. તો જે પ્રિયતમ એ શું કહે છે કે દાતણ ત્યાં કેમ કરીએ ગોવી, એવું કહે છે કે હું તમારી સાથે દાતણ કરી શકું એમ નથી, કેમ કે મારી સાથે મારા મિત્રોની જોડી છે. આવ્યા છો ત્યારે નમન કરતા જાઓ, નમન યા અમે કેમ કરીએ ગોવી, હારે મારે ભાઈબંધની જોડી. એવું કહે છે કે તમે આવ્યા છો ત્યારે ઘરે નમન એટલે કે નાહીને જાઓ, શાંતિથી નાહી ધોઈ પરવારીને જાઓ. ત્યારે શું કહે છે કે નમન યા અમે કેમ કરીએ ગોવી, એવું કહે છે કે હું નવા માટે પણ રોકાઈ શકું એમ
નથી કે હું મારી સાથે મારા મિત્રોની જોડી છે. આગળ કહે છે, અમે આ છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા અમે કેમ કરી પીએ ગોળી, હારે મારી ભાઈબંધની જોડી. એવું કહે છે કે તમે આવ્યા છો તો દૂધ હું ગરમ કરું છું, એ શાંતિથી પીને જાઓ. અને શું કહે છે કે દૂધડા અમે કેમ પીએ રે ગોળી, એટલે કે હું દૂધ પીવા પણ રોકી શકું એમ નથી, મારી સાથે મારા મિત્રોની જોડી છે. આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોળી, અરે મારે ભાઈબંધની જોડી. એવું કહે છે કે આવ્યા છો ત્યારે મુખવાસ કરીને જાઓ, મુખવાસ ખાઈને જાઓ. એટલે શું કહે છે, મુખવાસ ખાવા પણ હું તમારી સાથે રોકાઈ શકું એમ નથી, કેમ કે મારી સાથે મારા મિત્રો છે. આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણ અમે કેમ કરીએ ગોળ, મારે મારી ભાઈબંધની જોડી. એવું પછી તમે આવ્યા છો તો અત્યારે પોઢણ એટલે કે થોડી વાર આરામ કરી સૂતા જાઓ. એટલે શું કહે છે કે હું તમારી સાથે આરામ કરી શકું એમ નથી, જો અહીંયા સૂઈ શકું એમ નથી, કેમ કે મારી સાથે મારા મિત્રોની જોડી રહેલી છે. અહીંયા જે નાયિકા છે એના પ્રિયતમને ઘરે આપે છે, ઘરે આવવાની રાહ જોતી હોય છે, ત્યારે આવે છે, ત્યારે કહે છે કે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, નાવણ કરતા જાઓ, ભોજન કરતા જાઓ, ત્યાર પછી દૂધ પીતા જાઓ, મુખવાસ લેતા જાઓ ને પોઢણ કરતા જાઓ. પરંતુ પેલા જે ભાઈ છે એમને એક મિત્ર પ્રત્યેની જે લાગણી છે એ લાગણી અહીંયા બતાવવામાં આવે છે કે મિત્ર પ્રેમ છે, એના કારણે આ બધું કરવા દઈ શકતા નથી, એ વાત અહીંયા દર્શાવવામાં આવી છે. અહીંયા કાવ્ય પૂરું થાય છે. આ કાવ્યની પીડીએફ તમને મોકલી આપવામાં આવશે, સરસ અક્ષરે નોટબુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.